આ સમાચારોમાં આગળ વાત કરીએ તો નર્મદામાં ખેડૂતોને કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનો આજે બીજો દિવસ છે. ખેડૂતોએ રસ્તા પર બેસી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ઉડવા કેનાલ પાસે પુલ પર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને રામધૂન યોજી હતી અને નર્મદા ખમાનું ભજન પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. તો રસ્તા પર બેસી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ઉંડવા કેનાલ પાસે પુલ પર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ખેડૂતોના વિરોધનો આ બીજો દિવસ છે. આપને જણાવી દઈએ કે નર્મદા કેનાલમાંથી જે રીતે પાણી લેવામાં આવતું હતું સરકાર દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી. ગઈકાલે ખેડૂતો દ્વારા નોટિસની સામૂહિક હોળી કરવામાં આવી હતી અને આજે તેમના વિરોધનો બીજો દિવસ છે. ત્યારે આજે ખેડૂતો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું, રામધૂન કરવામાં આવી, નર્મદાનું ભજન ખેડૂતો દ્વારા ગાવામાં આવ્યું. તો ખેડૂતોનો આક્ષેપ છે કે જે પાણી તેમને મળવું જોઈએ તે મળતું નથી, ત્યારે કેનાલમાંથી તેઓ પાણી લે છે, તો તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે. જી જયેશ, જણાવશો કે ખેડૂતો કેવી રીતે વિરોધ કરી રહ્યા છે, તંત્ર દ્વારા શું તેમને કોઈ હૈયાધારણા આપવામાં આવી છે? લાગે છે કે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ એક્સક્લુઝિવ દ્રશ્યો ખેડૂતોનો જે વિરોધ છે તેના આપ જોઈ શકો છો ઝી 24 કલાક પર. મહિલાઓ પણ આ વિરોધમાં જોડાઈ છે. મહિલાઓ પણ રસ્તા પર બેસી અને રામધૂન કરી રહી છે. ગઈકાલે જ્યારે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ રસ્તા પર ઉતરી અને નોટિસની સામૂહિક હોળી કરી હતી, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. ત્યારે આજે આ વિરોધનો બીજો દિવસ છે.